हिंदी वाचता आवड़े सादा शब्द तो हवे आपणे पाछी स्वामां चालू करीए छीए पेज नंबर 5 खोलो पेन्सिल इरेजर साथे राखो बने त्यां सुधी इरेजर नो उपयोग ओछो करो જેથી કરીને તમારી સાથે કોઠી ક્લીન લાગે બરાબર છે તો જો અહીંયા ચિત્ર શેનું આપ્યું છે સસલાનું તમને બોલતા ખબર છે ને સસલું છે પણ અહીંયા હિન્દીમાં શું કહેવાય ખરગોશ કહેવાય તો આ છે ખ પછી અહીંયા જો ખરગોશ લખેલું છે અહીંયા ખ કરેલું નથી જો ખાલી ટપકા કરેલા છે અને અહીંયા એનું ગુજરાતી આપ્યું છે સસલું તો ચાલો હવે અહીંયા ખ ને આપણે ખાટો કરીએ આવી જ રીતના બધાય પેજ તમારે ખોલવાના હશે चलो शोधवा જો અવતરણચિહ્નમાં શું લખ્યું છે તમારી ઈ આર રાખવામાં શું કહ્યું છે ખ પણ આ કેવો છે ગુજરાતી આપણે કેવો આમાં કરવાનું છે હિન્દીનો જેથી કરીને આપણે હિન્દી ગુજરાતી આવડી છે ખ શોધો અને રાઉન્ડ બનાવો આ ખ છે હા તો રાઉન્ડ કરો આ છે ખ નથી આ છે ના આ ખ છે ના આ છે ના આ ખ છે હા તો આની માંથી પણ રાઉન્ડ કરી નાખો બરાબર તો આના તમને સીધા 5 માર્ક્સ મળે છે બે પરીક્ષાની અંદર પૂછાય છે કદાચ આખું 5 લાઈન હોય તો 5 માર્ક 3 લાઈન હોય તો 3 માર્ક આખો છે ના આખો છે હા એની માટે રાઉન્ડ કરો આ છે ના તો તો છે તો આ છે ખો તો કે છે હા એની માટે રાઉન્ડ કરો આ છે નથી આ છે નહીં તો આ કોણ છે તો ચલો આની માટે રાઉન્ડ તો આવી રીતે આપણે ખ શોધ્યા જોઈએ 5 ખ છે ને તો આવી રીતે તમે તરત તમને 5 માર્ક મળી જાય હવે જો રંગ પૂરો કીધો છે અહીંયા સાદો ખ છે પછી ખાના વાળો ખ છે તો આની અંદર તમારે રંગ પૂરવાના છે પણ રંગ છે એ બહાર નીકળવાનો જોઈ સ્વા ખરાબ ન થવી જોઈ ચોખ્ખી રહેવી જોઈ આવી રીતના તમારે ખાટો કરવાનો છે ખ પણ કેને થી પેટીરે મીડિયા કલર થી અથવા તો પેન્સિલ કલર થી કરવાનો છે આવી રીતના ખ ખાટો કરી નાખો તમને મનગમતો કલર પૂરો બરાબર હવે અહીંયા જેના પછીના ખ માં ડોટ સાઈ પછી અહીં એરો પણ આવ્યો છે કે તમારે પેન્સિલ ની શરૂઆત કરવાની અહીંથી તો આમ જવાનું આવો એરો છે પછી ર કરવાનું કીધું છે તો એમ કીધું છે અહીંથી આ તરફ જાઓ પછી નો એરો આમ કર્યો છે પછી અહીંયા આમ કરીને આવી રીતના એરા બતાવ્યા છે તો તમારે આવી રીતના ખ ને ખાટો કરી નાખવાનો છે પછી છે ખ ને વાંચો અને લખો બોલતા જાજો અને લખતા જાજો જેથી કરીને તમે ખ ને ઓળખતા સીખી જાવ ચલો અહીંયા ત્રણ ખ ખાટા કરીએ અને પછી બે વાર આપણી જાતે લખીએ હવે અહીંયા તમારી જાતે તમારે બે વાર લખવાના છે એવા સરસ અક્ષરે આવી રીતના ત્રણે લાઈન પૂરી કરવાની છે ચલો બધા ખ ખાટા કરી નાખો પેન્સિલ બરાબર અડાડીને અને જે જગ્યાએ બી છે વચ્ચે જ લખવાનું છે બોલતા જજો ખ એમો એટલે ખ ની ઓળખ તમને આવડી જાય બરાબર હવે આ થઈ ગયું પેજ નંબર 5 પૂરો હવે પાછળ જુઓ પેજ નંબર 6 કરો હવે અહીંયા મેં ક માં જેમ શીખવાડ્યું છે તેવી જ રીતના આ શબ્દની શરૂઆત ખ થી થતી હોય તો એને લીટી કરીને અડાડો પછી આ પ્રશ્નમાં ખ ગોતો અને એની નીચે નાની એવી લીટી કરો ન સમજાય તો વડીલોની મદદ લો પણ ખોટું નહીં કરતા આમાં જો આ પ્રશ્ન થોડો અઘરો લાગશે એટલે ભૂલ ન કરતા બધા શું કરે છે ખ ગોતીને રાઉન્ડ કરે છે પણ એમ કરવાનું નથી ખ છે એને એમ નમ રાખવાનું છે કંઈ કરવાનું નથી પણ ખ જે નથી એની માથે ચોપડી કરવાની છે અહીંયા બધે ખ ઘાટા કરો અને શબ્દ જેવો ઉપર છે એવો જ ત્રણેય લાઈનમાં બનાવો અહીંયા રાઉન્ડ કરવાનું છે અહીંયા ખ ગોતો અને રાઉન્ડ કરો પેજ નંબર 5 અને 6 તમારે સ્વામાં પૂરું કરો અસ્તુ